આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર વન ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક ખબર ટોપ છે સાથે હું છું આપની સાથે દીક્ષિતા શરૂઆત કરી રહ્યા છે ની ટોપ 10 ખબરોથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુના પગલે 31 ડિસેમ્બરે ન્યૂ યર પાર્ટીને યોજાઈ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મનાઈ ફરમાવી 31 ડિસેમ્બરે રાત્રિ કર્ફ્યુમાં પોલીસ વોચ રાખશે અમદાવાદીઓ એક અઠવાડિયામાં 1.10 કરોડનો દંડ ભર્યો રાત્રિ કર્ફ્યુ ભંગના 64 ગુના નોંધાયા અને 61 લોકોની ધરપકડ કરાઈ માસ્કના 27,944 કેસ થયા પોલીસે ગુપ્ત રીતે ફોટા પાડી 135 કેસ કર્યા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આપી જાણકારી અમદાવાદમાં સફાઈકર્મીઓ ઉતરશે હડતાલ પર બોડકદેવમાં સફાઈકર્મીએ કરેલા આપઘાતના પ્રયાસના પગલે મ્યુનિસિપલ નોકર મંડળે લીધો નિર્ણય કાલે સવારથી સફાઈકર્મીઓ કામથી અળગા રહેશે વડોદરામાં મ્યુકર માઇક્રોસિસમાં વધુ 4 કેસ નોંધાયા મ્યુકર માઇક્રોસિસના 2 દર્દીઓ અગાઉ કોરોના થયો હતો 1 દર્દીની આંખની સર્જરી કરાવી પડે તેવી સ્થિતિ મ્યુકર માઇક્રોસિસના અત્યાર સુધી 11 કેસ નોંધાયા મ્યુકર માઇક્રોસિસ 1 દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પીએમ મોદી જાન્યુઆરી મહિનામાં ગુજરાત આવે તેવી શક્યતા સરદારધામ અને રાજકોટ એમ્સના કાર્યક્રમો માટે પીએમ આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ ગુજરાત પ્રવાસ ગોઠવાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ઇચ્છી રહ્યું છે મોટો ફાયદો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપની કવાયત આવતીકાલે અમદાવાદ ભાજપની ચિંતન બેઠક મળશે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચિંતન બેઠકનું આયોજન ભાજપના પ્રમુખ સી આર પાટીલ કાર્યકરોને માર્ગદર્શન આપશે રાજકોટથી કોરોના દર્દીઓ અંગે મોટા સમાચાર અમદાવાદ મહાનગરપાલિકા બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય એનઓસીની વગરની હોસ્પિટલો હવે દર્દીઓને દાખલ નહીં કરી શકે જ કોવિડ દર્દીઓ દાખલ હોય તેમના સિવાય નવા દર્દીઓને દાખલ નહીં કરી શકાય રાજકોટ મહાનગરપાલિકાની વાહન વેરાની આવક ઘટી ગત વર્ષની સરખામણીએ 3 કરોડની આવક ઓછી 2019ના વર્ષ કરતા વર્ષ 2020માં વાહનોનું વેચાણ ઘટ્યું 2019માં મહાનગરપાલિકાની વેરા પેટે 10.33 કરોડની આવક થઈ હતી અમદાવાદના ચાંદખેડા સાબરમતી વેજલપુર ન્યૂ રાણીપ ગોતા ઘાટલોડિયા નવાબાડ સહિતના વિસ્તારોમાં કાલે સાંજે નહીં મળે પાણી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર કરવાની કામગીરીને પગલે નહીં મળે પાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની દેખરેખમાં વહીવટી વિભાગે તૈયાર કર્યું માળખું ટેકનિકલ કામગીરી માટે 2 અધિકક્ષ ઇજનેર સહિત 112 તો વહીવટી માટે સીઈઓ સહિત 201 જગ્યાઓ ભરાશે ગુજરાતમાં 25 ડિસેમ્બર બાદ ઠંડીનો પારો ગગડશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે નલિયામાં તાપમાનમાં ઘટાડો નોંધાશે 28 અને 29 ડિસેમ્બરે રાજ્યભરમાં ઠંડીનું વધશે જોર